બનાસકાંઠાથી સમાચાર. એસટી બસ અધવચ્ચે મૂકી દેતા મુસાફરો અટવાયા છે. હડતાલના પગલે એસટી બસો મોડી રાત્રે રોકી દેવાઈ. પાલનપુરમાં બસ રોકાવીને મુસાફરોને ઉતાર્યા. એસટી યુનિયને ગુજરાત બંધનું પણ એલાન આપ્યું છે. બનાસકાંઠામાં તો સૌથી વધારે કફોડી સ્થિતિ છે, કારણ કે જે વાહન વ્યવહાર, જે સરકારી વાહન વ્યવહારનો વધારે ને વધારે જ ઉપયોગ થતો હોય તો તે એસટીનો થાય છે. અને રાજસ્થાન જે બોર્ડર છે ત્યાંથી પણ લોકો ગુજરાત આવતા હોય છે, ગુજરાતથી પણ રાજસ્થાન જતા હોય છે. માટે આ એસટીનો વધારે ને વધારે ઉપયોગ થતો હોય છે. અને રસ્તાની વચ્ચે જ આ બસને અટકાવી દેવામાં આવી છે અને મુસાફરો અટવાયા છે. તો સાબરકાંઠામાં એસટી નિગમના કર્મચારીઓની હડતાલ, સાતમા પગાર પંચ સહિતની માંગણીઓને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે. સાબરકાંઠા અરવલ્લીના 2950 કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. 631 બસના પૈડા થંભી ચૂક્યા છે. 2200 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ તરફ પાટણમાં પણ એસટીના કર્મચારીઓની હડતાલ. રાધનપુર ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર હડતાલમાં જોડાયા છે. પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓએ સરકાર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા છે કે જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ પ્રકારની જે હડતાલ જે છે તે યથાવત રહેશે. રાધનપુર ડેપોથી જ્યાં તમામ ડ્રાઈવર અને કંડક્ટર પણ તેમણે તેમની જે કામગીરી છે, તેમની જે નોકરી છે તે મૂકી દીધી છે અને આ હડતાલને સપોર્ટ સમર્થન આપ્યું છે.